चैप्टर बे लेक्चर नंबर 17 ધોરણ 2 નું વિષય કલર પાઠ નંબર 9 છે પોપટ એકાદી બાકી કે અહીંયા પોપટ અને કારકાની સરસ મજાની વાર્તા આપણે જોઈ અને હવે આજે આપણે એ વાર્તા ઉપરથી અમુક પ્રશ્નો આપણે છે તમને પેજ નંબર 128 ઉપર કે પ્રશ્નોના જવાબ શોધવાના છે તો ચાલો પહેલો પ્રશ્ન છે કોને ભૂખ લાગી હતી તમે કારકાની પોપટની વાર્તા સાંભળી હતી તમને तो तुम्हें खबर है कि भूख कोने लागी होती पोपट ने इमान अपनानु पोपट ने भूख लागी होती पछि प्रश्न नंबर 2 आमा ऊपर केरी केरी होती आमा ऊपर केरी केरी होती तो के पाकेली केरी आमा ऊपर केरी केरी होती पाकेली केरी पछि आमा पर कोण रहतु होतु केला कोण बैठतु आमा ऊपर कागदो જે પોપટ ને જોઈ કાગડાએ શું કર્યું પોપટ આંબાના ઝાડ ઉપર આવે છે તો કાગડો પોપટ ને જોવે છે પછી એ શું કહે છે તો કાગડો એમ કહે છે આ આંબાનું ઝાડ મારું છે કાગડો પોપટ ને જોઈને શું કહે છે આ આંબાનું ઝાડ મારું છે પછી પોપટ શા માટે ગભરાયો કાગડો પોપટને હેરાન પરેશાન કરે એટલે કાગડો પોપટને હેરાન પરેશાન કરે એટલે પોપટ ગભરાઈ જાય છે પછી છે કાગડાએ કોને ભગાડ્યો કાગડાએ પોપટને ભગાડ્યો હેરાન પરેશાન કરીને બિચારો પોપટ તો ગભરાઈ ગયો એટલે કાગડો છે એવી રીતે પરેશાન કરી ગભરાવી પોપટને ભગાડી દે છે પછી પોપટની નજર શાને પર પડે છે તો કે ફુગા પર પછી પોપટ ફુગાને લઈ ક્યાં બેઠો પોપટ છે તો ફુગાને લઈને ક્યાં બેસે છે તો કે આંબાના ઝાડ નીચે પોપટ પોપટ બેસે છે ને ફુગો લઈને પછી છે ફુગો કેવી રીતે ફૂટ્યો તો કે પોપટે ફુગામાં ચાંચ મારી એટલે ફુગો ફૂટી ગયો પછી 10મો પ્રશ્ન કાગડો સાથે ઉડી ગયો તો કે ફુગાના ફૂટવાના અવાજથી ડરીને કાગડો ઉડી ગયો કાગડો